આગળ વાત કરવામાં આવે તો તાજેતરમાં જ જે પેપર લીકનો મામલો સામે આવ્યો હતો એલઆરડી મામલે ત્યારે ફરી એકવાર હવે તેની પરીક્ષા લેવામાં આવી રહી છે ત્યારે આ જ મુદ્દાને લઈને વિકાસ સહાય ઉચ્ચ પોલીસ અધિકારી પ્રેસ કોન્ફરન્સને સંબોધી રહ્યા છે સીધા ત્યાં જઈએ ઉમેદવારોને કોલ લેટર ઇસ્યુ કરવામાં આવી છે અત્યાર સુધી 8,76,000 પૈકી આશરે 2,00,000 કોલ લેટર ડાઉનલોડ થવાની બાકી છે ઉમેદવારોને આ બાબતે જાણ પણ કરવામાં આવી છે લોકરક્ષક ભરતી બોર્ડની જે વેબસાઇટ છે એના મારફતે એ જાણ કરવામાં આવી છે અને વાત ખાસ ભાર મૂકવા માગું છું કે આજે આશરે 2,00,000 લોકોએ ડાઉનલોડ કર્યું નથી એ લોકો તાત્કાલિક ડાઉનલોડ કરી લે કોલ લેટર કેમ કે આ વખતે જે કોલ લેટર છે એ 6 તારીખનું કોલ લેટર રહેશે એટલે જૂનું જે કોલ લેટર છે 2 તારીખવાળી એ ત્યાં માન્ય નહીં રાખવામાં આવે એટલે જેને ડાઉનલોડ કરવાની બાકી છે એ લોકો તાત્કાલિક ડાઉનલોડ કરી લે પરીક્ષા કેન્દ્ર સુધી આવવા માટે આ વખતે સરકારશ્રી તરફથી એવો પણ નિર્ણય લેવામાં આવી છે કે ઉમેદવારોને એસટી બસમાં વિના મૂલ્યે મુસાફરી એ લોકો કરી શકશે અને અગાઉ જે ઉમેદવારોને જાણ કરવામાં આવી છે આપણા વેબસાઇટ મારફતે અને પ્રેસ અને મીડિયા મારફતે પણ કે એસટી બસમાં વિના મૂલ્યે મુસાફરી કરવી હોય તો લોકરક્ષક ભરતી બોર્ડ તરફથી ઇસ્યુ કરવામાં આવેલ કોલ લેટર અને કોઈ પણ એક માન્ય ફોટો આઈ કાર્ડ બતાવવાથી એસટી બસમાં એ લોકોને 0 ટિકિટ ઇસ્યુ કરવામાં આવશે એ જરૂરી નથી કે તે જ દિવસે લોકો ટિકિટ લે એસટી કોર્પોરેશન તરફથી ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવી છે અને એ વ્યવસ્થાના ભાગરૂપે એડવાન્સ બુકિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે ઉમેદવારો 2 તારીખથી એડવાન્સ બુકિંગ પણ કરાવી રહ્યા છે અને જ્યાં સુધી મને ખબર છે મારી માહિતી મુજબ અત્યાર સુધી આશરે 55,000 જેટલી એડવાન્સ બુકિંગ પણ ટિકિટ્સની થઈ ગઈ છે ગયા વખતે જે દુઃખદ ઘટના ઘટી અને લોકરક્ષક પરીક્ષાની જે પેપર ફૂટ્યું તેના અનુસંધાને ખૂબ ત્વરિત ગુજરાત પોલીસ તરફથી દાખલ થયેલ ગુના અંગે તપાસ કરવામાં આવી અને આપ સૌને ખબર છે કે ખૂબ મોટી સફળતા ગુજરાત પોલીસને મળી છે ગાંધીનગર પોલીસ એટીએસ ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ રાજ્યોની ટીમની મહેનતના કારણે પરિશ્રમના કારણે અને સાચી દિશામાં તપાસ પ્રથમ દિવસથી જ થઈ એના કારણે આખી જે ષડયંત્ર હતું એનું પર્દાફાશ થયું છે અને જે પેપર લીક થઈ એ પેપર લીક પ્રિન્ટિંગ પ્રેસમાંથી થઈ એ પણ સ્થાપિત થઈ છે આ વખતે ચેરમેન લોકરક્ષક ભરતી બોર્ડ તરીકે તમામ ઉમેદવારોને એમના સગા સંબંધીઓને એમના સ્નેહીજનોને એમના માતા પિતાને આશ્વાસન આપવા માગું છું કે ગઈ વખતે જે બનાવ બની ગયો ખૂબ દુઃખદ બનાવ હતો અને પ્રિન્ટિંગ પ્રેસની ભૂલના કારણે અને પ્રિન્ટિંગ પ્રેસમાં જ એ થઈ ગયું એટલે આ વખતે એનું કોઈ પુનરાવર્તન ન થાય એના માટે અલગ અલગ દિશામાં પગલાઓ લેવામાં આવી છે પ્રિન્ટિંગ પ્રેસ હોય કે સામગ્રીની ટ્રાન્સપોર્ટેશનની બાબત હોય કે પછી સ્ટ્રોંગરૂમની સિક્યુરિટીની બાબત હોય એ તમામ બાબતમાં ફરીથી ફેરવિચારણા કરીને આ વખતે વધુ પ્રયાસો કરવામાં આવી છે વારંવાર બંદોબસ્તમાં રોકાયેલા જે લોકો અધિકારીઓ હશે તે દિવસે એ લોકોને રૂબરૂ ફોન ઉપર વિડીયો કોન્ફરન્સ મારફતે સૂચનાઓ પણ આપવામાં આવી છે અમુક એવી બાબતો છે પેપર લીક ન થાય એના માટે અમુક આપણે જે પગલાં લીધી છે અમુક જે સાવચેતીના કામગીરી કરી છે એ જાહેરમાં કહી શકાય તેમ નથી પણ આટલું ચોક્કસ આશ્વાસન આપવા માગું છું કે લોકરક્ષક ભરતી બોર્ડ તરફથી આ વખતની પરીક્ષા સફળતાપૂર્વક
પાર પાડવામાં આવશે. થોડાક દિવસ પહેલા, જેમ અગાઉ મેં વાત કરી કે થોડાક દિવસ પહેલા જ બંદોબસ્તમાં રોકાયેલા જે અધિકારીઓ જેમને આ બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવી છે, એ પોલીસ કમિશનર્સ છે, રેન્જના વડાઓ છે, જિલ્લાના વડાઓ છે, ડિસ્ટ્રિક્ટ એડ્યુકેશન ઓફિસર્સ છે, શિક્ષણ વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ, એસટી કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ, એ તમામ સાથેની એક મીટિંગ વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી અને એમાં તમામ બાબતો, જેમાં કે આ બરોડાની મેરેથોનની બાબત છે, એ હોય કે અમદાવાદ શહેરમાં તે દિવસે યુપીએસસીની પણ પરીક્ષા છે તે હોય, કે એવી ઘણી બધી બાબતોની ચર્ચાઓ કરવામાં આવી છે. અને વિડીયો કોન્ફરન્સમાં આ બાબતે પોલીસ કમિશનર શ્રી બરોડા તરફથી એવી પણ આપણને ખાતરી આપવામાં આવી છે અને એ લોકો મેરેથોનના કારણે પરીક્ષામાં અને પરીક્ષાના કારણે મેરેથોનમાં કોઈ વિઘ્ન ન પડે અને બંને બંદોબસ્ત શાંતિથી પસાર થાય એના માટે પોલીસ કમિશનર બરોડા અને બરોડાના તમામ અધિકારીઓ તરફથી જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગયા વખતે જે કઈ સાવચેતીના પગલાના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી હતી એને વધુ સુદૃઢ કરવામાં આવ્યું છે. અને અગાઉ મેં તમને જે વાત કરી કે આ જે પેપર લીકનો બનાવ છે, એ પેપર લીકનો બનાવ કે ગુજરાતમાં બન્યો નથી, કે ગુજરાતમાં આપણે જે બંદોબસ્ત કરીએ છીએ, ફ્લાઇંગ સ્કોડ હોય કે પછી સિક્યુરિટી હોય, સિક્યુરિટી પેલા જે આપણે ક્વેશ્ચન પેપર રાખીએ છીએ સ્ટ્રોંગ રૂમ્સની, એમાં કોઈ ખામી હતી નહીં. અને એ વર્ષોથી આપણે ખૂબ સારી રીતે બંદોબસ્તની આખી વ્યવસ્થા કરવામાં આવી રહેલ છે અને એ વ્યવસ્થાના કારણે પેપર લીક પણ થઈ નથી, એ પણ પ્રસ્થાપિત થયેલ છે. એટલે જેના કારણે પેપર લીક થઈ છે, આ પ્રિન્ટિંગ પ્રેસ હોય કે ટ્રાન્સપોર્ટેશન, એ જે આખી બાબત છે, એ બાબતમાં આ વખતે અમુક પગલાઓ લેવામાં આવી છે. મેં અગાઉ પણ તમને વાત કરી કે એ શું આપણે કર્યું છે અને કઈ રીતે કરી છે અને કઈ જગ્યાએ કરી છે એ બાબત જાહેર કરી શકાય તેમ નથી, ફોર ઓબ્વિયસ રીઝન્સ. પરંતુ આ વખતે ગયા વખત કરતાં પણ વધારે ચોકસાઈપૂર્વક પ્રિન્ટિંગ પ્રેસ હોય કે ટ્રાન્સપોર્ટેશન હોય કે એ પ્રકારની જે બાબત છે એ વધારે ચોકસાઈ ચોક્કસ રાખવામાં આવી છે. ગયા વખતની જે પરીક્ષા હતી એમાં જે માનદ વેતન આપવાની વાત હતી એ બધી અપાઈ ગઈ છે અને આ પરીક્ષાની પણ આપવામાં આવશે. ચલો થેન્ક યુ. તો મહત્વપૂર્ણ છે કે જે પ્રમાણે વિકાસ સહાય માહિતી આપી અને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે એલઆરડી પરીક્ષા છે તે સફળતાપૂર્વક પાર પાડવામાં આવશે. ગઈ વખતે જે ભૂલ થઈ હતી તે બાબતે તેમણે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું અને 6 તારીખે જે પરીક્ષા છે તે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવશે. તો સાથે જ 2 લાખ લોકોએ જે કોલ લેટર ડાઉનલોડ નથી કર્યા તેમને પણ તાત્કાલિક ધોરણે ડાઉનલોડ કરવા માટે પણ તેમણે અપીલ કરી હતી.